સર્વ આવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ઉત્તર વિભાગ અધિષ્ઠાતા દેવ શ્રી નરાયણ દેવની સ્મૃતિએ સહિત આપણા સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાન શ્રીહરિના બાંધેલા બંધારણ પ્રમાણે સિદ્ધાંતો અને ઉપાસના ભક્તિના માર્ગને અનુસરતું આપણું ન્યૂજર્સી મંદિર અને મંદિરની અંદર પ્રગટરૂપે બિરાજમાન એવા પ્રાણ પ્યારા રમણીય મૂર્તિ ચિત્ત હરનારી મૂર્તિ એવા પ્રગટ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ અને આદિ દેવોના દિવ્ય સાનિધ્યમાં ભગવાન શ્રીહરિના वार्षिक पाटोत्सव निमित्त आयोजित आव्य उत्सवनी अंदर उपस्थित धर्मकुळाश्रित वाला सर्वे हमारा संतो पार्षदो श्रीजीना लाडीला धर्मकोळ आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष मोक्षभागीची आत्मा दरक भक्तजन आणि अमा हृदयपूर्वक जय स्वामीनाारायण वालभक्तो त्या દેશની અંદર જેને ખેતીનો અનુભવ હશે એને ખ્યાલ હશે કે જ્યારે ઉનાળાની ઋતુ પૂરી થતી હોય અને એ ભારદાર ગરમીની અંદર જ્યારે ધરતી બરાબર તપી હોય પછી એ ધરતીની અંદર એને નૌપલ્લવિત કરવાને માટે જ્યારે બીજારોપણ કરવાનું હોય ત્યારે આપણા ભારતના ખેડૂતો એ ધરતીને ખેડતા હોય છે અને ધરતીને ખેડીને આતુરતાથી મેઘની રાહ જોતા હોય વરસાદની રાહ જોતા હોય અને જ્યારે પ્રથમ વરસાદની લહેર જ્યારે ઉતરે ત્યારે સૌના હૃદયની અંદર એક આનંદની અનેરી લાગણી ઉભરતી હોય આપણા શાસ્ત્રોની અંદર અને વિજ્ઞાને પણ જળને જીવન કીધું છે અને એ જીવનની પ્રાપ્તિ થઈ હોય ને જેવો આનંદ થયો હોય એવો આનંદ આજે પુનઃ એક વખત ન્યૂજર્સી મંદિરમાં આવીને અમને થાય છે વાલા ભક્તો ભગવાન શ્રીહરીએ અનંત જીવાત્માના કલ્યાણને અર્થે આ ધરાવ ઉપર મનુષ્યત્નું ધારણ કરીને ઉપાસના ભક્તિના માર્ગને શુદ્ધ પોષણ આપવાને માટે ધર્મની મર્યાદા સહિત પરમાત્માની મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ એ રીતને બહુ સુંદર રીતે પ્રવૃત્તા આવી છે અને જીવાત્માને એને અખંડ પોષણ પ્રાપ્ત થાય એટલા માટે મહારાજે પોતાના જીવન કવન દરમિયાન એટલે કે મહારાજ મનુષ્ય જ્યારે ચેષ્ટા લીલા કરતા એ દરમિયાન પરમાત્માએ જે સત્પ્રવૃત્તિ એમને આદરી ધર્મ પ્રવૃત્તિ જે એમને આદરી એ અખંડ અને અવિરતપણે વહેતી રહે ચાલુ રહે એટલા માટે ભગવાને પોતાની ઉત્તર વ્યવસ્થાની અંદર ત્રણ ગુડ સંકલ્પ કર્યા છે જોકે ન્યૂજર્સી સત્સંગ કથાપ્રિય સત્સંગ છે અને આપણે અવારનવાર કથાનું શ્રવણ કરીએ છીએ એટલે ઘણી બધી વાતો આપણને એ ખ્યાલમાં છે પણ છતાંય જ્યારે વાર્ષિક પાટોત્સવ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે એનો મહિમા પુનઃ દ્રઢ થાય એટલા માટે આ વાતને વાગોળવી જરૂરી છે મહારાજે પણ વચનામૃતની અંદર આ વાત કીધી કે ભગવાનના ચરિત્રને અખંડ વાગોળતા રહેવાય એને યાદ કરવા એની અંદર મનને પોરવી રાખવું ઘણી વખત આપણને એમ થાય કે ભગવાનના ચરિત્રો એક વખત મહારાજને કોઈએ પૂછ્યું કે મારા જીવને શાંતિ કેમ થાય સંતોએ પૂછ્યું ત્યારે મહારાજ પોતાના જીવન કવનની વાત કરવા મહારાજ કહે કે અમે બદ્રિકાશ્રમમાં હતા અને બદ્રિકાશ્રમની અંદર દુર્વાસા મુનિનો શ્રાપ થયો અને અમે આ ધરાવ ઉપર અવતરિત થયા અને છપૈયાની અંદર અમારું પ્રાગટ્ય થયું છપૈયાથી અમે અયોધ્યા આવ્યા ત્યાંથી અમે વનવિચરણ કર્યું સંતો કે મહારાજ એ વાત તો અમને ખબર છે પણ મનને કંઈ શાંતિ થાય ઊકો એટલે મહારાજે પુનઃ એ વાત શરૂ કરી મહારાજ કે અમે છપૈયા પ્રગટ્યા અમે અયોધ્યા આવ્યા ત્યાંથી અમે વનવિચરણ કર્યું નવલખા પર્વતની અંદર બદ્રિકાશ્રમની અંદર અમે બધા ઋષિમુનિઓને મળ્યા એનો ઉદ્ધાર કર્યો મહારાજને સંતો ફરી ટોક્યા સંતો કે મહારાજ અમને આ વાત ખબર છે જીવન જીવનચરિત્રથી અમે પરિચિત છીએ પણ મનને શાંતિ થાય એવું કંઈક અમને ઉપદેશ આપો ત્યારે મહારાજે પુનઃ એની એ વાત ફરી દોહરાવી ત્યારે સંતોને એમ લાગ્યું કે મહારાજને અમને શાંતિ અપાવવાની લગભગ ઈચ્છા નથી એટલે સંતોએ કીધું કે કંઈ વાંધો નહીં મહારાજ હવે આપની ઈચ્છા ન હોય તો આપ વાત ન કરશો કંઈ બીજી આજ્ઞા હોય તો કહો મહારાજ કે તમે બધા ચરોતરની અંદર સત્સંગ કરવાને અર્થે જાઓ ને સંતોએ ઉદ્વેગ સાથે મન ગળપુરથી નીકળ્યા છે ગોપાળાન સ્વામી જેવા મોટેરા સંતો વચ્ચે મળ્યા અને મહારાજને વાત કરી સંતોએ જોયું સ્વામી ઉદાસ કેમ છો ત્યારે સંતોએ વાત કરી મહારાજને કે અમે સ્વામીને ગોપાળાન સ્વામીને કે મહારાજને અમે વાત કરી કે મનની અંદર થોડો ઉદ્વેગ જેવું લાગે છે અજંપા જેવું લાગે છે શાંતિ અશાંતિ જેવી લાગે છે તો કંઈક અમને મનને શાંતિ થાય એવી વાત કરો તો મહારાજે કંઈક શું કીધું તો કે મહારાજે કીધું કે અમે અને અમે અને અમે અયોધ્યા અને સપિયા ગયા આ વાત તો અમને ક્યાં ખબર છે ત્યારે સંતોએ એનો ઉત્તર કર્યો કે ભગવાનને જો હૃદયને મનની શાંતિ અપાવી હોય ને તો ભગવાનના ચરિત્રો સિવાય બીજા કોઈ એવું સાધન નથી કે જે મનને તૃપ્તિ અને શાંતિ અપાવે અને આ વાત સમજાવી સંતોને પાછા લઈને આવ્યા અને પુનઃ જ્યારે મહારાજની આગળ રજૂઆત કરી મહારાજ અમારી અજ્ઞાનતા હતી અને એટલે અમને મનને થાય એવી વાત કરો અને મહારાજે પુનઃ બધી વાત સમજાવી મારે અંતરમાં ઉતારી અને મનની અંદર ટાઢક પ્રવૃત્તિ છે આજે એ નિયમને એટલા માટે ભગવાને વચનામૃતમાં લખ્યું કે ભગવાને જે જે અવતારને વિશે જે જે સ્થાનોને વિશે જે જે લીલા કરી હોય એને નિત્ય સંભાળી રાખવીને એટલા માટે આપણે આ ઉત્સવ સમયના નિમિત્ત જ્યારે આપણને પ્રાપ્ત થતા હોય પાટોત્સવ જેવા નિમિત્ત આપણને પ્રાપ્ત થતા હોય એટલે આપણે ઉત્સવના આનંદના ઉત્સવની સાથે ભગવાનના ચરિત્રોના શ્રવણનો પણ આપણે આગ્રહ રાખીએ છીએ અને એટલા માટે ભગવાનના ચરિત્રો દ્વારા મનની અંદર શાંતિ અને તૃપ્તિની અનુભૂતિ થાય એવો આપણે પ્રયત્ન કરીએ છીએ અને એટલા માટે આ પ્રસંગોને વાગોળતા રહેવા પડે કે ભગવાને આ ધરાવ ઉપર જ્યારે તનું ધારણ કર્યું ત્યારે ભગવાનનો એક સંકલ્પ હતો કે અમારે અનંત મનવારો ભરી ભરીને અમારા ધામની અંદર અમારા જીવાત્માને અમારા આશ્રિતને લઈ જવા છે અને કેવી રીતે પ્રાપ્ત થાય એ સંકલ્પ કેવી રીતે સિદ્ધ થાય તો મહારાજે પોતાના ઐશ્વર્યના એવા દોર છૂટા મૂક્યા કે કોઈ અભાગ્યો જીવ પણ એના યોગની અંદર આવે ભગવાને એવા નવા નવીન રીત મારા જે મોક્ષની પ્રવૃત્તિ આવી કોઈને ચાંખડીના જે ચટકાર જો સંભળાઈ જાય તો એને સમાધિ થઈ જાય એને ભગવાનના ધામના દર્શન થઈ જાય કોઈને આપણે કઈ કથાની અંદર આવે છે શેલણની અંદર સ્વાદની અંદર જો પરમાત્માની સ્મૃતિ થઈ આવે તો એનું જીવાત્માને કલ્યાણ થઈ જાય કોઈને મંદિરના ડેલાનું દર્શન થઈ આવે અને ભગવાનની મૂર્તિ સંભળાઈ આવે તો એનું કલ્યાણ થઈ જાય અને મહારાજે તો ક્યાં કીધું કે ભાવે કભાવે આપણે તો જ્યારે ગઢપુરનું મંદિર બનવું તો કથા બહુ પ્રસિદ્ધ છે કે ગઢપુરનું મંદિર બંધું બંધાતું ત્યારે મહારાજ કીધું કે આની અંદર શેર કોઈ માટીનો જો પાણો નાખશે તો અમારે એની એકોતેર પેઢીને તારવી છે અને એક ડોશીમાં એક તો કૂતરાને ભગાડવા ઘા કર્યો અને દડતો પથ્થર આવીને પાયાની અંદર પડ્યો મહારાજે એનું કલ્યાણ કર્યું આવા અનેકવિધ ઉપાય કરીને મહારાજે જીવાત્માનું એન કેન પ્રકારે કલ્યાણ થાય અને મોક્ષ થાય મોક્ષની પ્રાપ્તિ થાય એવો માર્ગ મહારાજે સુગમ અને સુલભ કર્યો છે આજે એ પરંપરાની અંદર આપણા ભારત વર્ષની અંદર આપણા દેશની અંદર તો આપણને અવારનવાર સત્સંગનો યોગ મળતો હતો અને સત્સંગની અંદર પરમાત્માના જે દિવ્ય ચરિત્રો અને પરમાત્માએ જ્યાં જ્યાં લીલાઓ કરી છે એવા સ્થાનકોને વિશે આપણને દર્શન કરવાનો અવસર મળતો હતો પણ કર્મ પ્રારબ્ધે કરીને આપણે જ્યારે પોતાના વ્યવસાય ધંધા ઉદ્યોગ માટે આપણે અહીંયા વિદેશની ધરતી ઉપર આવ્યા ત્યારે આપણા અહીંયા સંસ્કારોને પોષણ મળે આપણી સત્સંગને પોષણ મળે એના માટે ભક્તોએ અહીંયા સંકલ્પ કર્યો કે અહીંયા પણ આપણને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય ભગવાનની દિવ્ય દર્શનની અમને સુખની પ્રાપ્તિ થાય અને સંકલ્પ સાથે આપણે ભક્તિ શરૂ કરી જોકે ભગવાને કસોટી લીધી ઘણી અમે હમણાં રસ્તામાં આવતા હતા અહીંયા ત્યારે વાત કરી કે આ સ્થાન આપણને બહુ આમ મનને શાંતિ અપાવે એવું છે કારણ કે અહીં આગળ જ્યારે શરૂ કર્યું આ સત્સંગની અંદર સત્સંગ કરવાનો તો આમ તો સભાનું આયોજન કથા વાર્તાનું આયોજન તો આપણે વર્ષો વર્ષ કરતા હતા પણ મંદિરના સંકલ્પની અંદર ઘણા વર્ષો ભગવાને આપણને કસોટી પણ કરાવી ઘણી જગ્યાએ જોઈએ જગ્યા પસંદ આવે તો ભાવ પસંદ ન આવે ને ભાવ પસંદ આવે તો જગ્યા પસંદ ન આવે એવું થયું ને હં પણ અંતે ભગવાને અને અમે ત્યારે હરિભક્તોને કહેતા હતા કે મહારાજની જ્યાં ઈચ્છા થશે ત્યાં ચોક્કસ મહારાજ બધું સુગમ કરશે અને આપણે મહારાજ બિરાજશે અને દિવસ આવ્યો આજથી છ વર્ષ પહેલાં આપણા મંદિરની અંદર પ્રગટ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની મૂર્તિ આપણે અહીંયા સ્થાપના કરી આજે એનો હેતુ આપણે એટલા માટે યાદ રાખીએ છીએ કે આ હેતુ મંદિર મહારાજે વચનામૃતની અંદર સત્સંગી જીવનની અંદર અનેક એવા ગ્રંથો શિક્ષાપત્રીની અંદર જેવા ગ્રંથોની અંદર મહારાજે મંદિરની મર્યાદા બતાવી છે મંદિરનો હેતુ મહારાજે બહુ સ્પષ્ટ કીધો છે કે મંદિર એ કલ્યાણનું ધામ છે મંદિરે વ્યવહારનું કાર્યનું ધામ નથી ઠીક છે આપણે અહીંયા આગળ બધા પ્રસંગો પાછ જેમ વ્યવહારિક કામમાં એકત્રિત થતા હોઈએ એમ મંદિરની અંદર પણ એકત્રિત થઈએ પણ મંદિરનો ધ્યેય જુદો છે કારણ કે અહીંયા આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ આપણે નક્કી કરીએ છીએ આ જીવાત્માને કેમ માયાના આવરણથી મુક્તિ મળે કેમ અંતરશત્રુઓથી જીવાત્માને મુક્તિ મળે અને ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માને અનુરાગ થાય એ એનું પ્રથમ કાર્ય અને કેન્દ્ર છે અને એટલા માટે મંદિરનો મહિમા આપણા શાસ્ત્રોની અંદર ખૂબ બધાવો છે આજે એ મંદિરની અંદર આપણે આપણા મંદિરમાં બિરાજમાન દેવોનો વાર્ષિક પાટોત્સવ ઉજવીએ છીએ જોકે ચાર વર્ષ આમ તો દર વર્ષે આપણે ઉજવતા હતા પણ વચ્ચે કોરોના કાળની અંદર ત્રણ સાડા ત્રણ વર્ષ ચાર વર્ષ અહીંયા અમે ન આવી શક્યા કદાચ સંતો પણ અહીંયા ન આવી શક્યા અમારે જનમંગળ ભગતને સવા સમયાંતરે મોકલતા હતા શિકાગોથી અહીંયા આગળ આવતા હતા અને સત્સંગનું પોષણ આપતા હતા પણ બધા ભક્તોને મનની અંદર જે ઉમંગ હતો ઉત્સાહ હતો અને અમને પણ આમ આકર્ષણ હતું કે અમારે કેમ વહેલા નવ નીરજર્સી જઈએ અને ઘનશ્યામ મહારાજના લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવ આદિ દેવોના દર્શન કરીએ અને આજે અહીંયા મંદિરમાં દર્શન કર્યા ને તો હૈયામાં ટાઢક આજે એ ભાવના અહીંયા આપણે તૃપ્ત થાય જોકે આજે તો આપણો પ્રસંગની શરૂઆત છે આજે આપણો ઉત્સવ શરૂ થાય છે હવે સાત દિવસ એવી રીતે ભગવાનના ઉત્સવની અંદર ભગવાનના રંગે રંગાઈ જવું છે કે માયાના જે કોઈ આ ચાર વર્ષમાં હોય કે એના સિવાય પણ હોય આપણા જીવનની અંદર જે કોઈ એવા આ માયાના આવરણોએ આપણને આવૃત કર્યા હોય અથવા તો આપણા સ્વભાવોએ આપણને આવૃત કર્યા હોય આપણી અણસમજણે આપણને કંઈ આવૃત કર્યા હોય અને ભગવાનથી થોડું ઘણું જો છેટું રહી ગયું હોય ને તો આપણે બધી અણસમજને ત્યાગ કરી એ માયાનો આપણે આવરણને તોડીને અને ભગવાનની અંદર એક ભાવ થઈ જઈએ ભગવાનની અંદર આપણું મન પોરવાઈ જાય એવી રીતે આપણે સત્સંગનો લાભ લેવો છે એટલે વિશેષ તો કથા વાર્તાના માધ્યમથી અને એમાંય એ ગ્રંથ બહુ સુંદર પુરુષોત્તમ પ્રકાશ જેની અંદર પુરુષોત્તમ નારાયણના સર્વોપરીપણાની અંદર ખૂબ સુંદર સંતોએ એની અંદર વર્ણન કર્યું છે એ નિષ્ઠાને દ્રઢ કરીને ભગવાન પરાયણ થવા માટેનો આપણને અવસર મળ્યો છે આજે એ ઉત્સવને આપણે ખૂબ સાત દિવસ શાંતિથી ઉપડે બહુ પ્રેમથી ભાવથી આપણે ઉજવવો છે અને દરેક ભક્તોને અમારી ભલામણ છે કે એનો લાભ લેજો બધા ચાલુ દિવસો છે વીકડેઝ છે બધાના નોકરી ધંધા વ્યવસાય રોજગાર બધાના હોય પણ મંદિરનો સમય થાય એટલે સમય કાઢીને પણ અવશ્ય બધા એની અંદર લાભ લેજો અને ખૂબ સુંદર રીતે આપણે આ ઉત્સવ ઉજવાય એવી ભગવાન શેરીના ચણારીમાં પ્રાર્થના કરીએ છીએ વિશેષ જે આજે ફાધર્સ ડે આપણે અહીંની સંસ્કૃતિ પ્રમાણે જોકે આપણી ભારતીય સંસ્કૃતિ તો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ એ સિદ્ધાંતને અનુસરનારી છે આમ તો આપણા માટે તો કહેવાય છે કે દરેક દિવસે આપણા માટે એ પિતાના માતાના અને ગુરુના ઋણની અંદરથી આપણે ક્યારેય મુક્ત થઈ શકતા નથી પણ એક અવસર એવો આવે એક દિવસ એવો અવસર આમ તો રોજ સેવાની આપણે શાસ્ત્રોની અંદર ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર પણ આદેશ કર્યો છે કે પોતાના માતા પિતા વૃદ્ધ વડીલ રોગી વગેરેની સેવા આપણે યથાસંભવ પોતાની શક્તિ પ્રમાણે અવશ્ય કરવી એનું આદર કરવું સન્માન કરવું એ આપણી પરંપરા છે સંસ્કૃતિ છે અને એ સનાતન પરંપરા ને જોકે એની આવશ્યકતા બધે પડે છે કદાચ કોઈ એમ કહેતા હોય કે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે આધુનિક સંસ્કૃતિ છે પણ એક વસ્તુ નક્કી છે બાપુજી પૂજ્ય મહારાષ્ટ્ર કાયમ સ દ્રષ્ટાંત આપે કે સાપ ગમે તેવો વાંકો ચાલતો હોય ને પણ દર આવે એટલે એને સીધું થવું પડે વાંકા ચૂકા થઈને અંદર ન જવાય એને સીધું થવું પડે એમ જ્યારે પ્રકૃતિના ધર્મની નિયમની વાત જ્યારે આવે ને ત્યારે પ્રકૃતિનો કોઈ પણ હોય એને એ વાતને સ્વીકારવી પડે અને પાશ્ચાત્ય સંસ્કૃતિને કદાચ અનુસરતા હોય તો પણ એને આ વાતને સ્વીકારવી પડી કે પોતાના પિતાને પોતાના માતાના તરફે આપણી જે દાયિત્વ બને છે એને અદા કરવાનો એક દિવસ હોવો જોઈએ કારણ કે પોતાના રોજિંદા વ્યવસાયિક જીવનની અંદર એટલા બધા વ્યસ્ત હોઈએ કે કદાચ એ પોતાની ભાવના વ્યક્ત કરવાનો સમય ન મળ્યો હોય આપણે જ્યારે સંયુક્ત પરિવારમાં રહેતા હોઈએ તો સહજ રીતે આપણને માતા પિતાના સાનિધ્યનો છત્રછાયાનો કાયમ યોગ રહેતો હોય પણ અહીંની સંસ્કૃતિ પ્રમાણે કોઈ બીજે નોકરી કરતું હોય બીજે જોબ કરતું હોય અલગ અલગ રહેતા હોય તો પણ પોતાની જે અંતરની લાગણી એને અભિવ્યક્ત કરવા માટે આ દિવસની પસંદગી કરી અને એને આજે સમગ્ર વિશ્વની અંદર ફાધર્સ ડે તરીકે ઉજવાય છે અમારા એ સદભાગ્ય છે કે દર વર્ષે આ ઉત્સવ આ વચ્ચેના કોરોના કાળના દિવસોને બાદ કરીએ તો લગભગ આ અહીંયા અમેરિકાના અમારા સત્સંગ પરિવાર સાથે અમારે ઉજવવાનો અવસર મળે છે આ ઉત્સવ અને આજના દિવસે જે ભક્તોએ અમારા યુવાનોએ ખાસ કરીને બાળકોએ તમારો જે પ્રેમ અહીંયા આગળ તમે અહીંયા લાગણી તમારી વ્યક્ત કરી છે અભિવ્યક્ત કરી છે એને અમે ખૂબ આદર થકી સ્વીકારીએ છીએ અને આપણે સૌને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપીએ છીએ અને આપણા સૌના પરમપિતા એવા પરમાત્મા એવા ભગવાન સ્વામિનારાયણ અહીંયા વગર બિરાજમાન છે ઘનશ્યામ મહારાજ સ્વરૂપે ત્યારે એમના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ વચનામૃતની અંદર જેમ હમણાં વિશાલભાઈએ વાત કરીને કે માવતરના ખોળાની અંદર બાળક સુરક્ષિત હોય ભગવાન સ્વામિનારાયણે પણ શ્રીમદ્ ભાગવતજીનું પ્રમાણ લઈને વચનામૃતની અંદર આ વાત લખી મહારાજ કે કે જેમ માતાના પિતાના ખોળાની અંદર બાળક સુરક્ષિત હૈ ને એમ ભગવાન દેવ દેવરૂપે જે મહારાજ તપ કરે છે ને એ પોતાના બાળકો પોતાના ભક્તોને અર્થે કરે છે અને એના ખોળામાં જેમ માવતરના ખોળામાં બાળક સુરક્ષિત હોય એમ આ ભગવાનના ખોળાની અંદર જ્યાં સુધી આપણે રહીશું તો કાળ કર્મને માયાથી કાયમ સુરક્ષિત રહીશું આ જગતના જે વિષયવાસના છે એનાથી આપણે સુરક્ષિત રહીશું એટલે આપણા સૌના પિતા સ્થાને એવા પરમપિતા પરમાત્મા ભગવાન શ્રીહરીના ચણામાં પ્રાર્થના કરીએ કે અમારો સત્સંગ પરિવાર એની જે સમજણ એનો પ્રેમ એની નિષ્ઠા એની ભક્તિ એને કાયમ ને કાયમ મહારાજ આવીને આવી સુરક્ષિત રાખે અને એમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થાય એવી હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ સૌ ભક્તો ઉપર કૃપા કરે એવી ભગવાનના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ વધારે સમય નથી લેવો કારણ કે મેં કીધું હજુ તો આજે શરૂઆત છે પહેલે દિવસ પાછું બહુ પીરસી દઈશ ને તો પાછું એમ કાલથી એમ થશે કે હવે ખાવાની જગ્યા નથી આપણે જગ્યા રાખીએ સંતોને પણ થોડો પીરસવાનો લાભ આપીએ એટલે સંતો પણ કથા વાર્તાના માધ્યમથી ભગવાનના ચરિત્રો મહિમાની વાતો આપણને સંભળ શ્રવણ કરાવશે આપણે એને અંતરમાં ઉતારીએ અને ખૂબ અંતરને પાવન કરીએ ભગવાનનો રાજીપો આપણા સમગ્ર સત્સંગ સમાજ ઉપર રહે એવી કાયમ ભગવાનના ચરણારીમાં પ્રાર્થના કરી વિશેષ સમય ન લેતા પુનઃ એક વખત મારી ભાવનાને દોહરાવું કે અહીંયા આવીને અમને ખૂબ આનંદ થયો જે ભાવ જે જે ઇંતેજારી જે ઇંતેજારી જેમ ચાતકને ચંદ્રની ઇંતજારી હોય એમ મહારાજે પણ વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું છે અને અમે કહેતા મહારાજ કે જેમ અમારા ભક્તને અમારાથી અળગું નથી રહેવાતું એમ અમને પણ અમારા ભક્તથી અળગું નથી રહેવાતું એમ અમે પણ તમને અંતરમાં તો કાયમ યાદ કરતા હતા પણ આજે જ્યારે સામસામે બધાને મળ્યા બધાને જોયા ત્યારે મનની અંદર વિશેષ આનંદ થયો અને આનંદને પુનઃ એક વખત દોહરાવીને ભગવાન શ્રી હરિ સૌનું મંગળ વિસ્તારે પ્રાર્થના સાથે પરમપૂજ્ય સનાતન ધર્મ અંદર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અસો પૂજ્ય ગાદીવાળા અને મારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના અનેક અનેક આશીર્વાદ આપી ભગવાન સૌનું મંગળ વિસ્તારે પ્રાર્થના સાથે મારી દેવી રામ આપું છું સહેજાન સ્વાય મહારાજ એક વાર જો